કચ્છના અંજારમાં 4-5 શખ્સો દ્વારા કાર ચલાવી ઘાતક હથિયારો વડે હુમલો કરી યુવાનની હત્યા નિપજાવવાનો પ્રયાસ કરાયો હોવાનો બનાવ બન્યો હતો। આ બનાવના પગલે નગરમાં ભારે ચકચાર પ્રસરી હતી। કચ્છના અંજારમાં 4-5 શખ્સો દ્વારા કાર ચલાવી ઘાતક હથિયારો વડે હુમલો કરી યુવાનની હત્યા નિપજાવવાનો પ્રયાસ કરાયો હોવાનો બનાવ બન્યો હતો। આ બનાવના પગલે નગરમાં ભારે ચકચાર પ્રસરી હતી। આ બનાવ સંદર્ભે અંજાર તાલુકાના ભીમાસર રહેવાસી જીવા રબારીએ સ્વિફ્ટ કારના ચાલક, તેની સાથે 4 અજાણ્યા ઈસમો અને ટ્રકના ચાલક સહિત અજાણ્યા શખ્સો સામે હત્યાના પ્રયાસ સહિતની કલમો તળે ફરિયાદ નોંધાવી છે। જીવાભાઈને ટ્રકમાં ગાયો ભરીને લઈ જવાતી હોવાની બાતમી મળી હતી। ગાયો કતલખાને લઈ જવાતી હોવાની શંકાના આધારે સાહેદોએ ટ્રકનો પીછો કરી ટ્રક નાસી ગઈ હતી, પરંતુ ટ્રકની પાછળ સફેદ કલરની 3 સ્વિફ્ટ કાર કળશ સર્કલ પાસે આવી હતી। આ 3 પૈકી 1 સ્વિફ્ટ કારમાં 5 જણાએ ઉતરી હુમલો કરવા જતા ફરિયાદી નાસી જઈ ગંગાનાકા સર્કલ પાસે આવ્યા હતા। ભોગ બનનાર યુવાન છકડા સ્ટેન્ડની બાજુમાં ઊભા હતા, તેવામાં ડાડા લખેલી સ્વિફ્ટ કાર અચાનક ફૂલ સ્પીડમાં આવી ફરી પાછી તેના પર કાર ચડાવી અને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો। યુવાન સાઈડમાં ખસી જતા કારમાંથી ઉતરેલા 5 શખ્સોએ ધોકા તલવાર છરી વડે હુમલો કર્યો હતો। જીવલેણ હુમલાથી યુવાનને શરીરમાં માથાના ભાગે તેમજ મૂઢમાર સહિતની ઈજા પહોંચી હતી। આ દરમિયાન ઘટના સ્થળે અંજાર પોલીસ ધસી ગઈ હતી। આ દરમિયાન રબારી સમાજના લોકોએ પોલીસ મથકે જઈ આરોપીઓને ઝડપી પાડવા અંગે ઉગ્ર રજૂઆત કરી હતી। આ મામલે પોલીસે મહાવ્યથા સહિતની કલમો તળે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। અહેવાલ ગોવિંદ મહેશ્વરી સાથે ABG ન્યૂઝ કચ્છ।